ऑफिशियल न्यूज चैनल ऑफ वडोदरा। दहेज पंथक में आवेल वेलस्पून कंपनी कामदारों ने ट्रांसफर लेटर आपता मामलो गरमाई जवा पाम्यो छे। कामदारों आक्रोश जोता आंदोलन एंधाण वर्ता रहा छे। स्थानिकों के आगेवान कामदारों हक अपावा आगळ आवता कामदारों नो हौसलो वधी जवा पाम्यो छे। दहेजना जोलवा स्थित वेलस्पून कंपनी ना मोटा मागना कामदारों ने ट्रांसफर ऑर्डर पकड़ावती देता कामदारों की स्थिति जोवा जाइए तो जाए तो जाए कहाँ जेवी बनवा पामी छे। साथे तेमनो पारो पण वधी गयो हतो। पोताना हकनी लड़ाई लड़वा 400 वधु कर्मचारीओ वेलस्पून कंपनी गेट पर एकत्र थया। तेओनी रोजी रोटीनो प्रश्न सर्जाता गुजरात कामदार यूनियन अने दहेज औद्योगिक कामदार संघ आ बन्ने भेगा मळीने कंपनी सामे लड़त आपवानो निर्धार कर्यो छे। कामदारोना पड़खे स्थानिक आगेवानो सुलेमान पटेल, सुरेशभाई परमार, किशोरसिंह राणा, सादिक पटेल, घनश्यामसिंह यादव, तेमज आसिफ सरपंच, तेमज वीरेन्द्र गढ़वी अने रमणभाई गोहिल आगळ आवता आंदोलन में जोम वधी जवा पाम्यो हतो। स्थानिक आगेवानोए कामदारों ने तेमना हक माटे छेल्ला श्वास सुधी कामदारों माटे लड़त लड़वानी बाहेंधरी आपता कामदारों नो जुस्सो वधी गयो हतो। कोईपण जातनी नोटिस आप्या वगर ट्रांसफर ऑर्डर आपवामां आवता कर्मचारीओ गिनाया हता अने कंपनीना कायमी कामदारों ने छूटा करी कॉन्ट्राक्ट सिस्टम लावानुं षड्यंत्र रचायुं होवानो बन्ने यूनियनोए आक्षेप कर्यो हतो। कोरोनानी प्रथम लहेरमां कंपनीए 100% हाजरी मांगीने काम लीधुं हतुं अने अत्यारे कोरोनानी गति मंद पड़ी छे त्यारे वर्क फ्रॉम होमनी नीति अपनावी ए वात कामदारोने असमंजसमां मूकी दीधा छे। हाल तो कामदारों पोताना हक माटे वेलस्पून कंपनी सामे बायो चढ़ावता काई नवा जूनी थवाना एंधाण वर्ता रह्या छे। तारे 400 वधु परिवारोनी पड़के कया नेताओ आवे छे जोवू रह्यु। वेलस्पून कंपनीनी बहार गुजरात कामदार यूनियनना प्रमुख प्रदीपसिंह जाडेजा, महामंत्री अभय चौहान, दहेज औद्योगिक कामदार संघना महामंत्री दिलीपसिंह राज, नरेन्द्र गोहिल सहितना मोटी संख्यामां कामदारो उपस्थित रह्या हता। જ્યારે એપ્રિલ મહિનામાં કોવિડની ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ હતી ત્યારે આ કંપનીએ કોઈ પણ એમ્પ્લોઈઝને ઘરે બેસાડીને કામ લીધું નથી। 100% હાજરી સાથે કામ કરેલું છે અને જેના ડોક્યુમેન્ટ ગવર્મેન્ટ માંગી શકે છે એમની પાસે, અને છેલ્લા 5 દિવસ પહેલાં કોવિડના નામ પર અમને ઘરે બેસાડવામાં આવે છે અને જે રીતે આજે લેટર આપીને કાઢવાની વાત કરવામાં આવે છે, મને લાગે આ વાતાવરણ તો પાકિસ્તાનમાં બી નહીં હોય। આ લોકો જે આ કરી રહ્યા છે, આવનાર દહેજ વિસ્તારમાં બધી જ કંપનીઓ આવું કરશે અને તમામ કામદારોના હક અને છીનવાઈ જશે। એટલે મારી સંપૂર્ણ બધા જ નેતાઓને, બધા જ આગેવાનો અને તમામ યુનિયનના લોકોને મારી વિનંતી છે કે અહીંયા આવે અને આ જે અમારું આંદોલન છે એને સંપૂર્ણ રીતે મજબૂત બનાવી અને આ કંપની મેનેજમેન્ટને અમે હરાવીને રહીશું। આ જ અમારી નીતિ છે અને કાલથી અમે લોકો, તમામ લોકો અહીંયા ધરણા આંદોલનમાં બેસવાના છે। કલેક્ટર શ્રી જ્યાં જ્યાં બી અમને આવેદન પત્ર આપવાના ત્યાં બી અમે જઈશું અને ત્યાં બી અમે આંદોલન કરીશું। કેટલા લોકો આંદોલનમાં જોડાવાના છે? શું માંગ રહેશે? 470 લોકો શું માંગ રહેશે આ લોકોની? અમારી માંગ પહેલા અમને પૂર્ણ સ્થાપિત કરે ફરીથી, એ અમારી પહેલી માંગ રહેશે, અમારી બીજું કોઈ માંગ નથી। આ વેલ્સ્પન યુનિટ આ ઔદ્યોગિક વિસ્તાર સ્થાપતા પહેલા લગભગ પહેલી કંપની એવી હતી કે એને સ્ટાર્ટ થયેલી આજથી 30 વર્ષ પહેલા, અને એનો કંપનીનો લોકોની સાથેનો વ્યવહાર અને લોકોનો કંપનીનો સાથેનો વ્યવહાર પોઝિટિવ હતો। છેલ્લા 3 મહિનાથી કંપનીએ વ્યવહાર બદલી નાખેલો છે અને લગભગ સ્ટાફને અને કામદારોને હેરાન કરવાની નીતિથી એ લોકો પહેલાં સ્ટાફના માણસોને અંજાર ટ્રાન્સફર કરવાના છે એ રીતે ઓર્ડર કરેલા છે, અને હમણાં કામદારોને કે જે 20-25 હજાર રૂપિયાનું મહિને વેતન ધરાવે છે એમને અહીંયાથી અંજાર ટ્રાન્સફર કરવાનો લેટર આપેલો છે। એના માટે અમે આ વિસ્તારના સ્થાનિક આગેવાનો તરીકે આ યુનિયનો, બબ્બે યુનિયનના હડતાળ કરતા અમારી સાથે છે, બંને યુનિયનના હડતાળ કરતા અને તમામ 410 વર્કરોને અમારા વિસ્તારના આગેવાનો તરીકે અમે પૂરો સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને આ 410 પરિવારને પૂરેપૂરો ન્યાય મળે। પહેલાં તો પ્રથમ એમની રોજગારી ચાલુ રહે, કંપનીનો કોઈ પણ બાદ ઈરાદો હોય કે આ જગ્યા પર કોઈ બીજું યુનિટ સ્થાપવું હોય તો આ 410નો હક કાયમ રહે એવી પહેલી અમારી માંગ રહેશે, અને બીજી માંગ એ કે સંજોગોવશાત ક્લોઝર નોટિસ લાવીને કંપની બંધ કરે તો એમને એમના પરિવાર વિખરાયા જાય અને એમનું પૂરેપૂરું વેતન મળે, એના માટે અમારી પૂરી મહેનત રહેશે અને એ માટે અમારું એમને સમર્થન જાહેર કરીએ છીએ। આગામી રણનીતિ તમારી શું રહેશે આંદોલન? આગામી રણનીતિમાં તો એ જ વસ્તુ છે, ગાંધી ચિંતા માર્ગે અહિંસક આંદોલનો કરવાના, ધરણા કરવાના, કારણ કે આ તો જાડી ચામડીવાળા આવે ભાઈ કંપનીઓવાળા, તો એક પછી એક કેટલાય પળો ઉકેલીને આ રિઝલ્ટ આવશે। કારણ કે ભૂતકાળમાં બધા બહુ આંદોલનો કરેલા છે, અમે જોયેલા છે, એટલે એના માટે અમે સંઘર્ષ કરશું।